નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ઓનલાઈન એજ્યુકેશન નીલકંઠ સ્કૂલ મોરબી આપ સૌનું સ્વાગત છે. ધોરણ 4 વિષય હિન્દી. વિદ્યાર્થી મિત્રો, આપણે હિન્દી સ્વપોથીમાં 5 પાઠનો અભ્યાસ કર્યો હતો. આગળ આજે આપણે પાઠ 6, એમાં આપણે 6ઠા પાઠનું નામ છે અનાજ. અનાજ વિશે અભ્યાસ કરવાનો છીએ. આપેલા નામ વાંચો તથા હિન્દી અને ગુજરાતીમાં લખો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે રોજિંદા જીવનમાં ખોરાક તરીકે ઘઉં, બાજરો, જુવાર, મકાઈ જેવા અનાજનો ઉપયોગ કરીએ છીએ, ખોરાક તરીકે લઈએ છીએ. તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો, અહીં આવે છે ઘેવું. ઘેવું એટલે ઘઉં. શું થાય? ઘેવું એટલે ઘઉં. ઘેવું એટલે ઘઉં. પછી બાજરા એટલે બાજરો. જુવાર એટલે જુવાર. મકા એટલે મકાઈ. ચાવલ એટલે ચોખા. જવ એટલે જવ. રાજગીર એટલે રાજગરો, રાજગરો. રાજગીરા એટલે રાજગરો. જો ઘેવું એટલે ઘઉં. તો ઘઉંમાંથી શું બને વિદ્યાર્થી મિત્રો? તો કે રોટલી, ભાખરી, ઘઉંનો શીરો. તો આપણે એવી વસ્તુઓ રોજ, આપણે રોટલી છે, ભાખરી છે, અને ક્યારેક ઘઉંનો શીરો પણ બનાવીએ છીએ અને ખોરાક તરીકે એને ખાઈએ છીએ. પછી છે બાજરો. તો બાજરાના શું બને છે? તો કે રોટલા. તો રોટલાનો પણ ખોરાક તરીકે, ખોરાક તરીકે ખાઈએ છીએ રોટલાને પણ. પછી જુવાર. જુવારનો પણ શું બને? રોટલો બને. વિદ્યાર્થી મિત્રો, તમે જુવારનો રોટલો ખાધો છે ક્યારે? ન ખાધો હોય તો મમ્મીને કહેજો, જુવારનો રોટલો બને. કેવો સરસ મજાનો જુવારનો રોટલો બને અને કેવો લાગે, મીઠો લાગે. તો જુવારના પણ રોટલા બને. પછી મકા એટલે કે મકાઈ. તો મકાઈનો પણ રોટલો બને વિદ્યાર્થી મિત્રો, મકાઈના રોટલા બને. મકાઈમાંથી બીજું શું બને? તો કે પપકોર્ન. શું બને? પપકોર્ન. અને આપણને બધાને પપકોર્ન તો બહુ ભાવે. અને મકાઈના ડોડવા આપણે બાફીને ખાઈએ છીએ ને, બધાને ભાવે છે. પછી છે ચોખા. તો ચોખામાંથી ઘણી બધી વાનગીઓ બને છે. ઇડલી છે, ઢોસા છે, પછી પાપડ. તો ચોખાની પણ ઘણી બધી વાનગી બને છે. ચોખામાંથી આપણે ખીચડી બનાવીને, મગની, મગ અને ચોખાની ખીચડી બનાવીએ, ભાત બનાવીએ, તો એ પણ આપણે ખોરાક તરીકે લઈએ છીએ. પછી જઉં એટલે જઉં. તો જઉંનો ઉપયોગ અમુક લોકો જ કરતા હોઈએ છીએ. તો જઉંનો પણ શું બને છે? રોટલી બને જઉંની પણ. પછી રાજગીરા એટલે રાજગરો. તો રાજગરાનો શું બને? તો કે શીરો બને. તમને બધાને ભાવે ને શીરો? તો આવા અનાજનો ઉપયોગ આપણે રોજિંદા જીવનમાં ખોરાક તરીકે કરીએ છીએ. ઘેવું એટલે ઘઉં, બાજરા એટલે બાજરો, જવાર એટલે જુવાર, મકા એટલે મકાઈ, ચાવલ એટલે ચોખા, જઉં એટલે જઉં, અને રાજગીરા એટલે રાજગરો. તો વિદ્યાર્થી મિત્રો, તમારે હોમવર્કમાં અનાજના નામ હિન્દીની પાકી બુકમાં લખવાના છે. હિન્દીની પાકી બુકમાં. તો હિન્દીની પાકી બુકમાં અનાજના નામ તમારે 2 વાર લખવાના છે અને પાકા કરવાના છે. તો ફરી મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો બાળ મિત્રો.